નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું રીંકલ સમાચારની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ટૂંક સમયમાં જ સહાય પેકેજ બે ની જાહેરાત કરશે દસ જિલ્લા અને પંચાવન તાલુકા માટે રાહત પેકેજ નંબર બે કરાશે જાહેર આગામી બે દિવસમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે અતિવૃષ્ટિના રાહત પેકેજ નંબર બે પર કૃષિ મંત્રી બોલ્યા મોસમી વરસાદ બાદ સરકારે સર્વે કરાવ્યો છે ખેડૂતોને કેટલું નુકસાન થયું તે મુદ્દે સરકારે સર્વે કરાવ્યો માવઠામાં ખેડૂતોને નુકસાન નથી થયું રાઘવજી પટેલ માવઠામાં ખેડૂતોને નુકસાન થયું ન હોવાથી સહાય આપવાનું નથી થતું તેવું રાઘવજી પટેલે જણાવ્યું માવઠામાં દસ જિલ્લામાં પંચાવન તાલુકામાં એક ઇંચ વરસાદ થયો કૃષિ સર્વે અહેવાલમાં પાકને નુકસાન નથી થયું માવઠામાં નુકસાનીની માંગણી ખેડૂતોએ કરી નથી કૃષિ વિભાગે સુવો મોટો કરીને માવઠાનો સર્વે કર્યો હતો તો અતિવૃષ્ટિમાં પાક નુકસાન બાકીના જિલ્લામાં ટૂંક સમયમાં જ સહાય યૂકવવામાં આવશે અન્ય સત્તર જિલ્લામાં સાત દિવસમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવશે ચાર જિલ્લામાં સહાય કામગીરી હાલમાં ચાલી રહી છે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો છે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે સર્વે કરવામાં આવ્યો હતો શું આવ્યો છે સર્વે રિપોર્ટ છે રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઈ પટેલ રાઘવજીભાઈ એક તો અતિવૃષ્ટિ પહેલા નુકસાની થઈ હતી રાહત નંબર પેકેજ વન પણ જાહેર કર્યું હતું અત્યાર સુધીમાં એમાં કેટલી સહાય ચૂકવાઈ રાહત પેકેજ નંબર કે જે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ઊભા પાકને થયેલી નુકસાની પેટે સહાય આપવાની જે વાત હતી એના માટેનું જે પેકેજ જાહેર થયેલું એ પેકેજમાં આજ સુધી અસર કરતા લાભાર્થી ખેડૂતોને લગભગ બસ્સોને ઓગણપચાસ લાખ રૂપ બસોને ઓગણપચાસ કરોડ રૂપિયાની રકમ આજ સુધીમાં ચૂકવાઈ ગઈ છે આચાર સંહિતા લાગી ગઈ છે ભાઈ અને રાહત પેકેજ નંબર ટુની પણ વાત છે તો એનું હવે આગળ શું આપના તરફથી જે ખેડૂતો છે ને કયું પ્રોમિસ કે નેક્સ્ટ જે પેકેજની વાત હતી અંદાજે ક્યારે મળી શકે જુઓ કુદરતી આપતીમાં કોઈને મદદરૂપ થવાનું હોય તો એમાં આચાર સંહિતા બાધ્ય થતી નથી એવું મારું માનવું છે ઉપરાંત ચૂંટણી પંચની મંજૂરી લઈને પણ અસર કરતા લોકોને રાહત આપી શકાય છે એટલે ચૂંટણીની આચારસંહિતાના બાને કોઈ પ્રશ્ન અટકશે નહીં એવું મારું માનવું છે બીજી વાત કે આ અંગેનો પ્રશ્ન માન્ય મુખ્યમંત્રીશ્રીની વિચારણા હેઠળ છે અને હું માનું કે તદ્દન નજીકના ભવિષ્યમાં જ એટલે કે ટૂંક સમયમાં જ આ બાબતનો નિર્ણય માન્ય મુખ્યમંત્રી કરી દેશે કારણ કે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ છે મદદ કરવાની વૃત્તિ પણ છે અને ખૂબ જ ઉદાર દિલની વ્યક્તિ હોવાના કારણે હું માનું છું કે ટૂંક સમયમાં જ એવો આ બાબતનો નિર્ણય લઈ લેશે સર કમોસમી વરસાદ થયો છે કેટલાક જિલ્લાઓમાં અને હજુ પણ કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો કમોસમી વરસાદને લઈને તો કયા પ્રકારનો રિપોર્ટ આવ્યો છે અને એ રિપોર્ટ પ્રમાણે શું કોઈ સહાય ચૂકવવાની થાય છે ખરી જુઓ ગઈ તારીખ ઓગણીસ અને વીસ નવેમ્બરના રોજ બે દિવસ રાજ્યના ઘણા વિસ્તારમાં જેને માવઠું કહી શકાય એવો કમોસમી વરસાદ થયો જેવો વરસાદ થયો કે તરત જ અમે રાજ્યના ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી કે આ માવઠાના કારણે રાજ્યના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં ખેડૂતોને કોઈ પણ જાતનું નુકસાન થયું હોય તો તમે અમને રિપોર્ટ કરજો મારે આનંદ સાથે કહેવું છે કે રિપોર્ટમાં એક પણ તાલુકામાં કોઈ પણ ખેડૂતના ઊભા પાકને કોઈ જાતનું નુકસાન આ માવઠાથી થયું છે એવો રિપોર્ટ આવેલો નથી એટલે હું માનું છું ત્યાં સુધી આ બાબતે અમારે કાંઈ કરવા પણ રહેતું નથી વળી રાજ્યમાં કોઈ પણ વિભાગમાંથી માવઠા અંગે સહાય આપવા માટેની કોઈ રજૂઆત પણ અમને મળેલ નથી સાથે વાત કરવા માટે આભાર તો આતા કેબિનેટ કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલ જેમનું કહેવું છે કે અતિવૃષ્ટિ દરમિયાન જે નુકસાની થઈ હતી તેની સહાય ચૂકવાઈ ગઈ છે જ્યાં સુધી માવઠાની વાત છે ત્યાં સુધી તેના સર્વેમાં કોઈ મોટી નુકસાનીના આંકડા આવ્યા નથી કે તેની નુકસાની ચૂકવવાની કોઈ દરખાસ્તો પણ આવી નથી માંગણી પણ આવી નથી અને જ્યાં સુધી રાહત પેકેજ નંબર ટુ ની વાત છે અતિવૃષ્ટિ માટે તે ટૂંક જ સમયમાં જાહેર થાય તેવી એક સંભાવના છે પરંતુ ચૂંટણી પંચ આ મુદ્દે નિર્ણય લેશે કેમેરા કેમેરાસન સુસા સાથે ગીતા મહેતા ગુજરાતી ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવશે અમિત શાહ સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરે આવશે ગુજરાત અઠ્યાવીસ નવેમ્બરે અમૂલના મિલ્ક પાવડર પ્લાન્ટનું તે ઉદઘાટન કરવાના છે ગાંધીનગર અમૂલ ફીડ ડેરી ખાતે મિલ્ક પાવડર પ્લાન્ટનું તે ઉદઘાટન કરશે સહકાર મંત્રી અમિત શાહ આ પ્લાન્ટનું ઉદઘાટન કરવા માટે ગુજરાત આવવાના છે વધુ માહિતી સાથે મયુર જોડાઈ ગયા છે જે મયુર કેન્દ્રીય મંત્રી ગુજરાત આવવાના છે શું કાર્યક્રમ રહેશે તેમના જે બિલકુલ કેન્દ્રીય બગ્રહ અને સહકાર મંત્રી આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ગુજરાત પ્રવાસે આવી રહેલા છે ખાસ કરી અને અઠ્યાવીસ તારીખે તેમની જે લોકસભા વિસ્તાર છે ગાંધીનગર તેની અંદર કાર્યક્રમ છે અમૂલ આ જે અમ પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરવાનું છે ગાંધીનગર આ જે ફીડ ડેરી છે ત્યાં અમૂલ નો જે પાવડર છે તે બનાવવાનો પ્લાન્ટ એ તૈયાર થઈ ગયેલો છે ને તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રીના હસ્તે કરવામાં આવશે જી મયુર આભાર માહિતી બદલ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે ગાંધીનગરમાં તેઓ અમૂલ મિલ્ક પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે આવશે સત્યાવીસ અને અઠ્યાવીસ નવેમ્બરે તેઓ ગુજરાત થાશે તો ભર ફરી ખેડૂતોને રડાવ્યા છે ડાંગી જિલ્લામાં ચાર દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે જિલ્લામાં ક્યાંક પાક માટે તૈયાર કરેલા ધરૂને નુકસાન થયું છે તો ક્યાંક તૈયાર પાકને નુકસાન થયું છે જિલ્લાના આહવા સાપુતારા સુબીર ચિંચલી પીપલ દહાડ વઘઈ ભેંસકાત્રી સાકરપાતડ ગલકુન બોરખલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે જેને કારણે ખેતરમાં કાંપીને મૂકેલા ડાંગરનો પાક પલળી ગયો છે ખેતરમાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને પ્લાસ્ટિક નીચે ઢાંકીને રાખ્યો હતો પરંતુ પવન સાથે માવઠું થતાં પાક પલળી ગયો છે ખેડૂતો માટે આ પાક વર્ષભરની મહેનત હોય છે પરંતુ માવઠાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે હાલમાં ખેડૂતો પલળી ગયેલા પાકમાંથી ખાવાલાયક ડાંગરને છૂટો કરીને અંદાજ લગાવી રહ્યા છે ખેડૂતો હવે સરકાર તરફથી સહાયની આશા રાખીને બેઠા છે વરસાદ આવી ગયેલું તો અમે લોકો ડાંગર કાપીને મૂકેલા તો વરસાદ અચાનકમાં જ આવી ગયેલો તો બધું ડાંગર ભીનાઈ ગયેલું છે તો હમણાં જે સારું છે તે અમે લોકો ઝટકતા છે ને જે ખરાબ થઈ ગયેલું છે તે અમે લોકો સુખા સુખાવત નાખેલું છે જમીન તો એક જ એકર છે પણ તેમાં થોડું ઘણું ખેતી કરતા છે અને તેમાં આ વરસાદને લીધે આખું ખરાબ થઈ ગયું તો અમને ખાવાનું ફાફા પડી ગયેલું છે સરકાર સહાય આપે તો હારું મહેસાણામાં પડેલા કમોસમી વરસાદને પગલે એરંડાના પાકને મોટું નુકસાન થયું છે ઓછિંડા પડેલા વરસાદને પગલે એરંડાના છોડ જમીન દોસ્ત થઈ ગયા છે ખેડૂતોને ઘરેલી અથાગ મહેનત અને અધધ ખર્ચો કમોસમી વરસાદનાં પાણીમાં ધોવાઈ જતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની માંગ છે કે સરકાર કંઈક મદદ કરે જેથી ખેડૂત ફરી બેઠો થઈ શકે હજાર રૂપિયા ખર્ચો થાય કે એક તો પાંચસો રૂપિયાની બિયાણી ઠેલી પહેલે થાય છે પછી એક ઠેલી ડીએપી નખીએ યુરિયા નોખીએ એરંડો તો પહેલાં વાવવા મારી પલવ મારવું પડે પલવ માર્યા પછી તો ત્રણ ચાર વખત હળવું પડે ઓછામાં ઓછો ત્રણ ચાર વખત અને હળીને આજે બધું કમ્પ્લીટ કરી ખાતર પાણી બધું ઓકે નોખી રહ્યા એના પછી આ કુદરત અમારા અમુક વિરોધમાં આવી ગયો એટલે હવે પરિસ્થિતિ અમારી કંડપ આવી જાય પાણી આમ નેતાળામાં તો ભરી ગયા છે એટલે મૂળના થોડું કોવાટ ને એ બધું ભૂગ બધું લાગી જાય આ છે તો અમે સરકાર કોઈ આમને મદદ કરે થોડી તો સારું એમ ખેડા જિલ્લાની મહી કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ઘૂસી ગયા મહુધા તાલુકાના પોરડા પાસે કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યા મહી સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ઉપરાંત અનેક રજૂઆતો છતાં પણ કેનાલની યોગ્ય સફાઈના અભાવને કારણે અવારનવાર કેનાલ ઓવરફ્લો થતી હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠકોનો દોર લીલા પેલેસમાં ગ્લોબલ સમિટ માટે બેઠકો યોજાઈ નવ જેટલા અગ્રણી ઉદ્યોગકારોની સાથે વન ટુ વન બેઠક કરી મારુતિ સુઝુકી અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીઆઈ ઇન્ડસ્ટ્રી જેસીબી અર્બન કંપની ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝની સાથે બેઠક યોજાય ઓયો હોટેલ્સ એન્ડ હોમ્સની સાથે વન ટુ વન બેઠક કરી મારુતિ સુઝુકીના એમડીએ સોળ હજાર કરોડના રોકાણની માહિતી આપી છે તો અવાડા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેને ઉર્જા સેક્ટરમાં રોકાણની ખાતરી આપી છે રાજ્યમાં પાંચ વર્ષોમાં બિનપરંપરાગત ઉર્જા સેક્ટરમાં વીસ હજાર કરોડનું રોકાણ કરશે ઓયો ઓટલ્સ એન્ડ હોમ્સ રાજ્યની સાતસો પચાસ હોટલની સાથે સંકળાયેલા છે તો સાત હજાર પાંચસો લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી તેઓ પૂરી પાડે છે રાજ્યના પ્રવાસન સ્થળો પર વધુ રોજગારી પૂરી પાડવા માટે ખાતરી પણ અપાઈ પીઆઈ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહેલી કૃષિ વિજ્ઞાન કંપની પાનોલી જંબુસરમાં અતિ આધુનિક ઉત્પાદન એકમો ધરાવે છે તો આગામી વાઇબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે તેમણે પણ તત્પરતા દર્શાવી છે જેસીબીના સીઈઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે બેઠક કરી હાલોલમાં છસો પચાસ કરોડનું રોકાણ કરીને બે હજાર બાવીસ સુધીમાં પ્લાન્ટ શરૂ કરાશે અગિયારસો લોકોને રોજગાર આપવામાં આવશે જેસીબી સીએમએ આગામી વાઇબ્રન્ટ સીએમે આગામી વાયબ્રન્ટ સમિટમાં જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું છે તો અર્બન કંપની એશિયાનું સૌથી મોટું ઓનલાઈન સર્વિસ પ્લેટફોર્મ અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને ગાંધીનગરમાં કંપની સેવાઓ આપે છે આગામી વાયબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારની સાથે સ્કીલીંગ પ્રોગ્રામ તેઓ કરશે આઈટીઆઈના વિદ્યાર્થીઓને ઓનલાઇન હોમ સર્વિસ પ્લેટફોર્મ પણ આપશે તો અર્બન કંપનીએ રોજગારી પૂરી પાડવાની ઈચ્છા પણ દર્શાવી છે ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝની સાથે સીએમે બેઠક કરી વર્તમાન વ્યવસાય રોકાણને વધારવાની ઉત્સુકતા પણ તેઓ વ્યક્ત કરી જૂથ કૃષિ અને ગ્રામીણ વ્યવસાય પર કામ કરે છે શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ ખાતર ખાંડ ક્રોપ કેર કેમિકલ્સ અને હાઇબ્રિડ સીડ્સની ક્ષેત્રે કાર્યરત છે કંપની આગામી વાઇબ્રન્ટમાં રોકાણો માટે એમઓયુ માટે સીએમને ખાતરી આપી છે સીએમની વિદેશી રાજદૂતો ઉચ્ચાયુક્ત સાથે પણ મુલાકાત કરશે ઉદ્યોગકારોએ વાઇબ્રન્ટમાં જોડાવા અને રોકાણ માટે પણ તત્પરતા દર્શાવી છે જાન્યુઆરીમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટને લઈને રાજ્યની યુનિવર્સિટીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજ્યની ટોપ ટેકનિકલ યુનિવર્સિટીમાંની એક અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી પણ આ સમિટમાં મહત્વનો ફાળો ભજવવા જઈ રહી છે ત્યારે જીટીયુએ વાઇબ્રન્ટ સમિટને લઈને સંપૂર્ણ તૈયારી કરી લીધી છે વાઇબ્રન્ટ સમિટ પહેલાં શૈક્ષણિક સંસ્થાઓની પ્રી સમિટ યોજાશે પાંચ અને છ જાન્યુઆરીના રોજ સાયન્સ સિટીમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ યોજાવાનું આયોજન કરાયું છે પ્રી કોન્ફરન્સમાં દેશ વિદેશના નોબેલ રોરિયેટ પ્રોફેસરો તેમજ વિદ્યાર્થીઓ સહિત ત્રણ હજાર લોકો જોડાવાના છે ત્યારે જીટીયુમાં અભ્યાસ કરતા ત્રણસો વિદેશી વિદ્યાર્થીઓ સહિત યુકે યુએસ કેનેડા સહિત દેશોની યુનિવર્સિટીના પ્રોફેસરોને ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે આમંત્રણ અપાયું છે જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ રાજ્યની છે કે તેઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે જીટીયુ પણ એમાં મહત્વનો રોલ અદા કરવા જઈ રહી છે વાઇસ નવીન શેઠ સાહેબ આપણી સાથે છે સાહેબ શું કહેશો વાયબ્રન્ટ સમિટમાં જીટીયુ નો શું રોલ રહેશે ગુજરાત સરકાર દ્વારા દર ચાર વર્ષે વાયબ્રન્ટ સબમિટ થાય છે આગામી દસ અગિયાર બાર પણ આ વાયબ્રન્ટ સબમિટ થવા જઈ રહી છે એના પહેલાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એક પ્રી સબમિટ પણ મળવાની છે પાંચ છ જાન્યુઆરીના રોજ સાયન્સ સિટી ખાતે એક મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થવાની છે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુનિયાની સારી યુનિવર્સિટીઓના પ્રોફેસરો નોબલ લોરિયેટ એવી રીતે વિદ્યાર્થીઓ વિદેશના એ બધા એમાં ભાગ લેવાના છે ભારતની પણ યુનિવર્સિટીઓ અને ગુજરાતની યુનિવર્સિટીઓ પણ એમાં ભાગ લેવાની છે ખાસ કરીને ગુજરાત યુનિવર્સિટી જીટીયુ જે પેટ્રોલિયમ યુનિવર્સિટી આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ બધી યુનિવર્સિટીઓ પણ એમાં ખાસ રોલ ભજવવાની છે જીટીયુ જે છે તે કેટલા એમઓયુ કરવાની છે ભૂતકાળમાં પણ આપણે જે એમઓયુ કરવામાં આવ્યા હતા ઘણી બધી યુનિવર્સિટીઓ વિદેશમાંથી આવવાની છે પરંતુ અહીં આવ્યા પછી તેઓ ગુજરાતની યુનિવર્સિટીઓનો અભ્યાસ કરશે અને એમને જ્યાં જ્યાં પોતાની સ્ટ્રેન્થ લાગશે એ યુનિવર્સિટી સાથે પોતે એમઓયુ કરશે અમને પણ અપેક્ષા છે કે આગામી યુએસ કેનેડા જર્મની અને યુરોપની અનેક દેશોમાંથી આવેલી યુનિવર્સિટીઓ જીટીયુનું ખાસ કરીને સાયબર સિક્યોરિટી ખાસ કરીને અમારું ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે અમે એમઓયુ કરવાના છીએ તો આ હતા ડૉક્ટર નવીન શેઠ સાહેબ કે ખાસ કરીને જ્યારે વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે જેને લઈને

સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ મનીષ કટારીયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી કમિશનર વિજય ખરાડી ડેપ્યુટી કમિશનર વસ્તાણીના સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને દસ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટના ટેસ્ટિંગ અને કામગીરી અર્થે સડતાલીસ લાખના કામ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયા છે બે કરોડ એક્યાસી લાખના કામોને વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે એમાં ખાસ કરીને જીજી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ જેનો ખર્ચ લાખ રૂપિયા થવા જાય છે અને જે જામનગર માટે એક સપનું ગણાય ખૂબ સારું આપણું વિકાસ કાર્ય જે આપણું ફ્લાય ઓવર બ્રિજ સાત રસ્તાથી લઈ અને આપણા સુભાષ બ્રિજ સુધી બનવા જઈ રહ્યું છે એની વચ્ચે આપણે જ્યાં જ્યાં પાણીની લાઈન જાય છે મુખ્ય લાઈન જાય છે એના શિફ્ટિંગ માટે એક કરોડ અઠાવન લાખના કામને પણ મંજૂરી આપવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું લીંબડીમાં રાજકોટ હાઈવે પર ટેન્કરે ભારી મારી પલટી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કરની પલટી ટેન્કર પલટી મારી જતાં હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો કોરોનાના મૃતકોના સ્વજનોને આજે ડેથ સર્ટિફિકેટ આપવામાં આવશે આજથી મરણનું પ્રમાણપત્ર આપવાનું શરૂ કરવામાં આવશે ડેથ સર્ટિફિકેટ લેવા માટે સવારથી જ સ્વજનો કતારમાં લાગ્યા છે રાજકોટમાં અત્યાર સુધીમાં એક હજાર ત્રણસો ચોત્રીસ ફોર્મ ભરાયા છે વીસ નવેમ્બર સુધી અરજી થઈ હશે તેમને જ સર્ટિફિકેટ આપવામાં આવશે મનપાની સેન્ટ્રલ વેસ્ટ ઝોન કચેરીમાંથી આ સર્ટિફિકેટ આપવામાં આવશે રાજકોટ મનપા કચેરી ખાતે કરવામાં આવશે ડેથ સર્ટિફિકેટનું વિતરણ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો છે હાલ રાજકોટના સિવિક સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે કેમ કે અહીંથી જે ડેથ સર્ટિફિકેટ છે તે મેળવવાનું હોય છે જરૂરી ફોર્મ જે બહાર પાડવામાં આવ્યું છે તે ફોર્મ છે તે ભરી યોગ્ય રીતના આધાર પુરાવાઓ છે તે રજૂ કરી અને ત્યારબાદ અહીં જે સબમિટ કરાવવાનું હોય છે અને ત્યારબાદ અહીંથી તમને ક્રમાંક આપવામાં આવતો હોય છે આ ક્રમાંક મુજબ તેમને ડેથ સર્ટિફિકેટ છે તે લેવાનું હોય છે પરંતુ વહેલી સવારથી જ લોકો છેલ્લા ત્રણ દિવસથી લાઈનો લગાવી રહ્યા છે અને પોતાના ફોર્મ છે તે સબમિટ કરાવવા માટે અહીં આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના આ કોર્પોરેશનનું સિવિક સેન્ટર છે અને અહીં લોકો વહેલી સવારથી જ પોતાનો ક્યારે વાળો આવશે તેને લઈ અને વહેલી સવારથી લાઇનમાં લાગી ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો તંત્રના ચોપડે ચારસો ને અઠાણું કોરોનાથી મોત લખ્યા છે પરંતુ અત્યાર સુધીમાં તેનાથી ત્રણથી ચાર જણા ફોર્મ છે તે અત્યારે ઉપડી ચૂક્યા છે લોકો છે જરૂરી આધાર પુરાવાઓ સાથે અહીં ફોર્મ જમા કરવામાં આવે છે અહીં કેટલાક લોકો છે એમની સાથે વાત કરીશું ભાઈ શું આ ફોર્મ આપ ફિલઅપ કરીને આવ્યા છો શું અહીં સહાય છે બર્થ સર્ટિફિકેટ માટેનું બિલકુલ જે રીતના વાત કરવામાં આવે તો લોકો તો અહીં આવ્યા છે અહીં બેન પણ છે બેન શું આખી પ્રક્રિયા શું ફોર્મ ભર્યું તમે આખું આખું ભરી લીધું ભાઈ દેવાનું બાકી છે સહાય સહાય માટેનો ફોર્મ હા વારામાં તમે જો કે સવારના વારામાં બેઠા છીએ અમે સવારમાં હમણાં અડધી કલાક લોકો બિલકુલ વહેલી સવારથી આવ્યા છે જે રીતના વારો આવતો જાય છે તે રીતના જે ડેથ સર્ટિફિકેટ માટેની જે કાર્યવાહી છે તે અંદર થતી જાય છે પરંતુ જે રીતના સહાયના ફોર્મ છે તેને લઈ અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અલગ અલગ જે સેન્ટર જે નક્કી કરવામાં આવ્યા છે તે આ જ પ્રમાણેની લાઈનો છે તે જોવા મળી રહી છે હરીન માત્રાવાડિયા ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ બનાસકાંઠામાં બટુક મોરારી બાપુએ સીએમ પાસે માંગી ખંડણી બટુક મોરારી બાપુએ સીએમને ખુલ્લી ધમકી આપી રૂપિયા એક કરોડ આપો નહીંતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહો સોશિયલ મીડિયામાં આ અંગેનો એક વિડીયો વાયરલ થયો છે માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હું રામ કથાકાર બટુક મોરારી બાપુ બોલી રહ્યો છું વાવ બનાસકાંઠા મહેશ ભગત બટુક મોરારી બાપુ અગિયાર દિવસની અંદર એટલે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પકડાવી દેજો તો એક કરોડની દક્ષિણા પકડી જાઓ તો ન્યૂઝ એટીન ગુજરાતીના આંગે સવાલો બટુક મોરારી જેવા વ્યક્તિની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેઓ સીએમ પાસેથી ખંડણી માંગે છે ક્યારે કાર્યવાહી થશે આવા તત્વોની સામે પોલીસે કેમ નથી કરી કોઈ પ્રકારની કાર્યવાહી આ રીતે ખુલ્લે ખંડણી માંગવામાં આવી સીએમ પાસે ધમકી આપનાર બટુક મોરારી ક્યાં છે તેવા અનેક સવાલો હાલમાં ઊભા થઈ રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતીના અનેક સવાલો છે કે શું આવા તત્વોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો કે જેથી તેઓ આ રીતે ખુલ્લેઆમ આમ સીએમ પાસેથી ખંડણી માંગી રહ્યા છે આ રીતે પડકારનાર હજુ કેમ નથી આવ્યો પોલીસ સકંજામાં આવા અનેક સવાલો હાલમાં આ વીડિયો મારફતે ઉભા થઈ રહ્યા છે શું કરે છે બનાસકાંઠા પોલીસ આ રીતે ખુલ્લેઆમ આમ સીએમ પાસેથી બટુક મોરારીએ ખંડણી માંગી છે એક કરોડ રૂપિયા માંગ્યા છે તો શું આવા તત્વોને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો એક કરોડની દક્ષિણા પકડી જાઓ સમજ્યા એક કરોડ એક રૂપિયો કામ નહીં અને એ પણ આજે તારીખ પચીસ થઈ છે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી તારીખ સુધી ગમે તે માણસને મોકલી અને મને એક કરોડ રૂપિયા પકડાવી જાજો તો એટલીસ્ટથી રાજ કરશો અને ગુજરાતની ગાદી પટેલોની રહેશે અને નહીતર તો દોષ ત્રણ મહિનાની અંદર તને ઉપાડીને ફેંકી દઈશ હું બટુક મોરારી બાપુ બોલું મહેશ ભગત વાવ માનનીય ગુજરાતના મુખ્ય વધુ માહિતી સાથે આનંદ જયસ્વાલ અમારી સાથે જોડાઈ ગયા છે જે આનંદ આ રીતનો વિડીયો સામે આવ્યો છે ખુલ્લામ ધમકી આપનાર બટુક મોરારી હાલમાં ક્યાં છે પોલીસ કોઈ આ બાબતે તપાસ કરી રહી છે કે શું જયનંકર ચોક્કસ જણાવ્યું બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવની આ ઘટના છે કે જ્યાં ગઈકાલથી એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં મચાવી રહ્યો છે જ્યાં જે મહેશ ભગત ઉર્ફે બટુક મોરારી નામથી જે વ્યક્તિ જાણીતો છે રામ કથાકાર ધમકી આપતો એક વીડિયો બનાવ્યો છે ને વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે જેમાં તે પોતે મુખ્યમંત્રી પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યો છે અને અગિયાર દિવસમાં જો એક કરોડ રૂપિયા નહીં આપે તો તેઓને પદમાં મરાવી દેવાની પણ ધમકી આપે છે અને સાથે સાથે મુખ્યમંત્રી પદથી પણ પટેલોને હટાવી દેવાની ધમકી આપી રહ્યો છે અને આ વિડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે મહત્વની વાત એ છે કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ને પોલીસ આ મામલે કોઈ નિવેદન પણ આપ્યું નથી પરંતુ અત્યારે જે પ્રકારે મુખ્યમંત્રીને ધમકી આપતો એક કથાકારનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેના કારણે ખળભળાટ મચ્યો છે જી જી આનંદ આભાર મારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ કહેવત છે કે દૂધ કા જલા બી ફૂંક ફૂંક પર પીતા હૈ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કહેવતનો અર્થ સમજીએ તો સમજાય કે બીજાના અનુભવમાંથી શિખામણ લેવી એ જ સમજદારી છે એવું જરૂરી નથી કે બીજા દ્વારા કરેલી ભૂલોનું આપણે પુનરાવર્તન કરીએ કોરોના સંક્રમણનો ભોગ બનેલા કોરબાના અમૃત પટેલ પણ આ જ વાત કહી રહ્યા છે આશા છે કે તમે અમૃત પટેલના શબ્દોની ગંભીરતા સમજી શકશો અને તેમના ઉપદેશોનું પાલન કરશો गढ़ के कोरबा शहर के टीपी नगर के रहने वाले अमृत पटेल लोगों को कोरोना से बचने के लिए वैक्सीनेशन का महत्व बता रहे हैं क्योंकि उन्होंने कोरोना महामारी का वो दंश झेला है जिसके दिए जख्मों से उबरने में शायद उन्हें पूरा जीवन लग जाए कोरोना का कहर झेल चुके अमृत आज हर कदम पर संघर्ष कर रहे हैं कोरोना की दूसरी लहर में संक्रमित होने के बाद डॉक्टरों ने इनकी जिंदगी तो बचा ली लेकिन ब्रेन स्ट्रोक के चलते उनके शरीर के एक हिस्से में लकवा मार गया इन्हें बखूबी एहसास है कि कोरोना महामारी के खिलाफ वैक्सीन का क्या महत्व है सबको टीकाकरण करना चाहिए भारत सरकार सबके चिंता कर रही है तो सबको जो है सबके स्वास्थ्य के लिए अच्छा है और जल्दी जल्दी टीकाकरण करवा देना चाहिए ताकि सब स्वस्थ रहे अमृत पटेल की इस सलाह का आधार खुद इनका अनुभव है कोरोना का कहर तो इन्होंने झेला ही है इसकी टीस भी अब ये हर पल महसूस करते हैं इनकी तकलीफ का अंदाजा आप खुद इस बात से लगा सकते हैं कि लोगों से ये अपील करते वक्त ये खुद भी जिले में जारी कोविड टीकाकरण महाअभियान के दौरान टीका लगवाने आए थे लेकिन टैगोर उद्यान वैक्सीनेशन सेंटर पहुंचने के बाद ये टीका केंद्र की सीढ़ी नहीं चढ़ पाए जिसके बाद वैक्सीनेटर ने इनकी हालत को देखते हुए केंद्र के बाहर आकर इन्हें टीका लगाया जाहिर है ऐसी कई तकलीफे अमृत झेल रहे हैं इसलिए वो लोगो ऐसी टीका लेने की अपील कर रहे हैं उम्मीद है इस अपील में छिपे सबक को लोग जरूर समझेंगे और कोरोना महामारी के खिलाफ लड़ाई में खुद को और अपनों को सुरक्षित रखने की ईमानदार पहल का हिस्सा बनेंगे छत्तीसगढ़ की कोरबा से अब्दुल असलम न्यूज एटीन नेटवर्क